નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા લેક્ચરની અંદર. તો મિત્રો, આજે છે તે આપણે ટોટલ જોઈએ તો 500 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. આજે આપણે છે તે 490 થી 500 સુધીના પ્રશ્નો જોવાના છીએ. એટલે મોસ્ટ આઈએમપી 500 પ્રશ્ન છે તે આજે આપણે પૂરા થશે. જો તમે અગાઉના લેક્ચર છે ઘણા બધા તે નથી જોયા તે જરૂર જોઈ લેજો, કેમ કે અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઘણા બધા આપેલા છે અને હજુ આપણે ઘણા બધા લાવવાના પણ છીએ. એટલે બધા પ્રશ્નો છે તે સરખી રીતે જોઈ લેજો. તમારા માટે આઈએમપી છે, કેમ કે પીજીવીસીએલની પરીક્ષા છે તે હવે દિવસે ને દિવસે નજીક આવતી જાય છે. એટલા માટે છે તે તૈયારી તમારી ચાલુ રાખજો. ત્યારબાદ એમજીવીસીએલવાળા પણ તૈયારી ચાલુ રાખજો, કેમ કે તે લોકોને પણ પરીક્ષા આવશે. જેટકો, યુજીવીસીએલ અને ડીજીવીસીએલ આ લોકો બચી હશે તો તે લોકોને પણ કંઈક અપડેટ આવી જશે. તે લોકો પણ છે તે તૈયારી ચાલુ રાખજો. ભલે દરરોજ થોડી થોડી તૈયારી કરો, પણ દરરોજ ચાલુ રાખજો, જેથી છે તમને પાછળનું જે વાંચેલું હોય તે પણ ન ભૂલાય અને ધીમે ધીમે તમારી તૈયારી પણ ચાલુ રહે. એટલા માટે તો મિત્રો આજના આપણા ટોપ 10 પ્રશ્નો ચાલુ કરીશું. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુજ વપરાય છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુજ વપરાય છે, તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કિટકેટ ફ્યુજ, ઓપ્શન બી કાર્ટિજ ફ્યુજ, ઓપ્શન સી HRC ફ્યુજ કે ઓપ્શન ડી DO ફ્યુજ. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુજ છે તે વપરાય છે, તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી DO ફ્યુજ. પોલ માઉન્ટેડ સબસ્ટેશનની અંદર DO ફ્યુજ વપરાય છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશનને બધાને ખબર હોવી જોઈએ કે DO ફ્યુજ વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે શોક એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે. શોક એટલે કે ઝટકો, તો આ શોક એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રાસાયણિક અસર, ઓપ્શન બી ચુંબકીય અસર, ઓપ્શન સી શારીરિક અસર કે ઓપ્શન ડી તાપીય અસર. શોક છે તે વિદ્યુત પ્રવાહની કઈ અસર છે, આવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી શારીરિક અસર. શોક છે તે શારીરિક અસર છે, વિદ્યુત પ્રવાહની શારીરિક અસર છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે સોડિયમ વેપર લેમ્પ કેવો પ્રકાશ આપે છે. જો તમે સોડિયમ વેપર લેમ્પ જોયો હશે તો તમને ખબર હશે કે તે કેવો પ્રકાશ આપે છે. જો નથી ખબર તો ધ્યાનથી જોઈ લેજો, કેમકે આવા પ્રશ્ન તમને બેઝિક લાગશે પણ પરીક્ષાની અંદર પૂછી લેશે અને ત્યારે પણ આપણને આવડતું નથી. એટલે આવા પ્રશ્નો પણ જોઈ લેવા જરૂરી છે. ભલે બેઝિક પ્રશ્નો છે એ પણ તમારા માટે આઈએમપી પ્રશ્નો છે. એવું નથી કે તમને બધા જ પ્રશ્ન છે તે અઘરા પૂછશે. આવા જે સામાન્ય પ્રશ્નો હશે તે પણ તમારે આવવાના છે, કેમકે હવે છે તમારું 100 માર્કનું પેપર હશે એટલા માટે આવા પ્રશ્નો પણ તમને અમુક તેમાં પૂછશે. તો સોડિયમ વેપર લેમ્પ છે તે કેવો પ્રકાશ આપે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પીળો, ઓપ્શન બી ગુલાબી, ઓપ્શન સી વાદળી કે ઓપ્શન ડી સફેદ. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ પીળો. સોડિયમ વેપર લેમ્પ છે તે પીળા કલરનો પ્રકાશ છે તે આપે છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવું જોઈએ. ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવું જોઈએ, આવો પણ પ્રશ્ન પૂછી શકે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિરીજમાં, ઓપ્શન બી પેરેલલમાં, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક પણ નહીં. ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે કરવામાં આવે છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી પેરેલલમાં. ફ્રીક્વન્સી મીટરનું જે જોડાણ છે તેને હંમેશા પેરેલલમાં કરવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ કઈ રીતે થાય છે. ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ કઈ રીતે થાય છે, તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સેકન્ડરીથી પ્રાઇમરી બાજુ, ઓપ્શન બી પ્રાઇમરીથી સેકન્ડરી બાજુ, ઓપ્શન સી પ્રાઇમરીથી સેકન્ડરી અને સેકન્ડરીથી પ્રાઇમરી બાજુ કે ઓપ્શન ડી એક પણ નહીં. ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ કઈ રીતે થાય
છે આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકે છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, પ્રાઇમરીથી સેકન્ડરી અને સેકન્ડરીથી પ્રાઇમરી બાજુ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ થાય છે. યાદ રાખી લેજો આ એમપી પ્રશ્ન છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી હોય છે. આ પણ આપણને ખબર હોવી જોઈએ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી હોય છે. તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ 50% ઓછી, ત્યારબાદ ઓપ્શન બી 80% 95%, ઓપ્શન સી 100% કે ઓપ્શન ડી 100% વધારે. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી હોય છે આ બધા મિત્રોને ખબર હોવી જોઈએ. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી 80% થી 95% જેટલી છે તે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી હોય છે. યાદ રાખી લેજો ટ્રાન્સફોર્મરની જે એફિશિયન્સી છે તે 80% થી 95% જેટલી હોય છે. આવા જ આપણે ઘણા બધા પ્રશ્નો છે તે એપ્લિકેશનની અંદર આપેલા છે, જેની અંદર તમે ફ્રી ટેસ્ટ પણ આપી શકો છો. ત્યાંથી પણ ફ્રી ટેસ્ટ આપતા રહેજો, કેમ કે અહીંયા વિડીયો જોશો એટલે ત્યાં ટેસ્ટ આપશો તો તમને ખૂબ જ મજા આવશે. એટલે તે ટેસ્ટ આપશો તો તમને બધા પ્રશ્નો પણ યાદ રહી જશે. ત્યારબાદ આપણે એપ્લિકેશનની અંદર ફૂલ કોર્સની અંદર છે તો તમને 6000+ MCQsની ટેસ્ટ સિરીઝો અને PDF ફાઇલો પણ બનાવેલી છે. તે તમારે જો લેવી હોય તો કોર્સ પરચેસ કરી અને લઈ શકો છો. એપ્લિકેશનની લિંક આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું, DC મોટર સાથે જોડેલા સ્ટાર્ટરનું મુખ્ય કાર્ય શું છે. DC મોટર સાથે જોડેલા સ્ટાર્ટરનું મુખ્ય કાર્ય શું છે. તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ફિલ્ડ સર્કિટનો રેઝિસ્ટન્સ વધારવાનો છે, ઓપ્શન બી આર્મેચર સર્કિટનો રેઝિસ્ટન્સ વધારવાનો છે, ઓપ્શન સી સ્ટાર્ટિંગ કરંટને વધારવાનું છે કે ઓપ્શન ડી સ્ટાર્ટિંગ સ્પીડને વધારવાનું છે. DC મોટર સાથે જોડેલા સ્ટાર્ટરનું મુખ્ય કાર્ય શું હોય છે આવો પ્રશ્ન પૂછી શકે છે. તો તેની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી આર્મેચર સર્કિટનો રેઝિસ્ટન્સ વધારવાનો છે. DC મોટર સાથે જે આપણે સ્ટાર્ટર જોડ્યું હોય છે તેનું મુખ્ય કાર્ય એ છે કે આર્મેચર સર્કિટનો જે રેઝિસ્ટન્સ હોય છે તેને વધારવાનો. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે 3-ફેઝ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર માટે કયું સ્ટાર્ટર વપરાય છે. 3-ફેઝ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર માટે કયું સ્ટાર્ટર વપરાય છે. સ્ટાર્ટરને લગતા પણ પ્રશ્નો તમારે પૂછવામાં આવે છે. તો તેની અંદર ઓપ્શન છે, ઓપ્શન એ DOL સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. ફૂલ ફોર્મ પણ ખબર હોવી જોઈએ, ફૂલ ફોર્મ પણ ગમે ત્યારે પૂછી શકે છે. DOL સ્ટાર્ટર એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. ત્યારબાદ ઓપ્શન બી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ઓપ્શન સી રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર કે ઓપ્શન ડી આપેલા બધા જ. 3-ફેઝ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર માટે કયું સ્ટાર્ટર વપરાય છે. તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. 3-ફેઝ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર માટે છે તે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર વપરાય છે. IMP છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે યુનિવર્સલ મોટર એટલે શું. તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ સમગ્ર દુનિયામાં વપરાતી મોટર. યુનિવર્સલ મોટર એટલે કે સમગ્ર દુનિયામાં વપરાતી મોટર. ઓપ્શન બી AC અથવા DC બંને વિદ્યુત પ્રવાહ પર કાર્ય કરતી મોટર. ઓપ્શન સી નો લોડ પર ધીમી ગતિ ધરાવતી મોટર કે ઓપ્શન ડી તમામ કાર્ય કે લોડ માટે ઉપયોગી થતી મોટર. યુનિવર્સલ મોટર એટલે શું. તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી AC અથવા DC બંને વિદ્યુત પ્રવાહ પર કાર્ય કરતી મોટર. યુનિવર્સલ મોટર છે તે AC અથવા તો DC આ બંને પાવર પર કાર્ય કરે છે. ત્યારબાદ આનો આ પ્રશ્ન તમને ઉલટો કરીને પણ પૂછી શકે કે AC અથવા DC બંને પાવર પર કાર્ય કરતી મોટર કઈ છે. તેમાં ઓપ્શનમાં યુનિવર્સલ મોટર આપેલી હોય છે, તેવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે આપણે એ રીતની પણ તૈયારી રાખવાની છે. હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે તાપમાનમાં વધારો થતાં ડાયોડના રેઝિસ્ટન્સમાં શું ફરક પડે છે. તાપમાનમાં વધારો થતાં ડાયોડના રેઝિસ્ટન્સમાં શું ફરક પડે છે. તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ વધારો થાય છે, ઓપ્શન બી ઘટાડો થાય છે, ઓપ્શન સી અચળ રહે છે કે ઓપ્શન ડી ઇન્ફિનિટિવ થાય છે. તાપમાનમાં વધારો થતાં ડાયોડના રેઝિસ્ટન્સમાં શું ફરક
પડે છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ઘટાડો થાય છે, કે તાપમાનમાં વધારો થતાં ડાયોડના રેઝિસ્ટન્સમાં છે તે ઘટાડો થાય છે. યાદ રાખી લેજો આ એમપી પ્રશ્ન છે. તો મિત્રો આપણા ટોપ 10 પ્રશ્ન અહીંયા પૂરા થશે. બધા જ પ્રશ્ન આ એમપી હતા, ધ્યાનથી જોઈ લેજો. અને આજે આપણે છે તે ટોટલ 500 એમસીક્યુ છે તે પૂરા થઈ ગયા છે આ ટોપ 10ના લેક્ચરની અંદર. આવા જ આપણે ઘણા બધા પ્રશ્નો એપ્લિકેશનની અંદર પણ આપેલા છે. અને આજ સુધી આપણે જેટલા પણ આ વિડીયો જોયા તે બધાની ટેસ્ટ સિરીઝ આપણે કોર્સની અંદર મૂકેલી છે. આપણે MGVCL, UGVCL, DGVCL, PGVCL અને ZCO આ બધાના કોર્સ અલગ અલગ બનાવેલા છે. જે પણ કંપનીના સ્ટુડન્ટ હોય તેને પરચેઝ કરી અને લઈ શકે છે. તો મિત્રો જે લોકો હશે તે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન નથી કરેલું તે જરૂર કરી દેજો, કેમકે તેની અંદર પણ ઘણી બધી માહિતી મૂકવામાં આવતી હોય છે. અને જે મિત્રોએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમકે ડેઇલી તમારા માટે આવા વિડીયો હું લાવતો રહું છું. ધન્યવાદ.